માનનીય અહીંયા પધારેલ ગામના તમામ માતા બહેનો ભાઈઓને હું આવકારું છું, નમન કરું છું, પ્રણામ કરું છું. આ કોરોના કાળની અંદર આ ગામના જે લોકો મૃત્યુ પામ્યા છે એમને આમ આદમી પાર્ટી પર તને ઓક્સિજન ની સેવા કરો, બેડ ની હો બોલજો તો વાડારી મેલો. હા વચુક થઈ જાય, બહુ પણ મર્યાદા હોય. આપણો મજાક કરી ભાઈ, આ જોખમ તરા હોય બધા ગમો જો જઈએ તો મારા બેટા ચેડે ને મોર જ બેઠા હોય છે. અને ઘરનો પાછો કોઈ કહેતો નહીં, પાછળ પાછળથી કહે. એક માજી એમનો તકલીફ હતી તો ઉભા થાય પ્રશ્ન પૂછવા માટે, તો પણ જો થઈ ગયો આકાબા થઈ ગયા. એમાં પૂછશે એવું આ કે સાહેબ બધી વાત સાચી, તમે જીત્યા અમે તમને જીતાડ્યા. દાદા થયા તને મીટિંગ હતી કે ગામમાં મોહન મને માતાજી એ વાત કરી કે તમારા ગામમાં શમશાન નથી, પરંતુ આગામી સમયમાં હું તમને ગામને આખા વચન આપું છું. ભરજો આખા ગામને વચન આપું છું કે હું ઘેર ઘેર શમશાન બનાવી દઈશ. ડબ્બો જીવતા મોહણીએ ના પાછો પડી જા, તારી ગાય થઈ જાય કીધું. એટલે આવું બધું છે ભાઈ, એને ચાલતું આવે છે. આપણે આપણે બધાને કોઈ તકલીફ નહીં, આપણે કોઈ આંદોલન કરવું કરાવી જાય ભાઈ. આપણે તો ખાવાનું ટાઈમ તો ખાઈ રોઈ રાખીએ, ખોટું આંદોલનમાં ટાઈમ બગાડવો. એટલે જાગૃત બનવાની જરૂર છે. ગામડાઓમાં તાકાત છે, આપણે પરિવર્તન કરવાનું છે. આપણે અમે લોકો પરિવર્તન માટે નહીં, મારે શું જરૂર છે હું શાંતિથી 2-3 લાખના પ્રોગ્રામ કરું, કાં તો યુટ્યુબમાં મહિને 2 ગીત નાખું. યુટ્યુબમાં મહિને 2 ગીત નાખું હું તો મહિને 3 મહિને 5 લાખ રૂપિયા ચેક આવે. કેટલાનો આવે? ખાલી 5 લાખ લોકો જોવે ને 1 મહિનામાં તો 2 ગીતો નાખું યુટ્યુબમાં, મહિને 5 લાખ રૂપિયા યશુદાનભાઈ બેઠી આવક આવે. પછી કાર્યક્રમ ચાલુ થાય તો આખો આખો મહિનો બુક હોય, આખા પેકેજો લેતા હોય. તો આટલી બધી સુખ સાહેબી, હે મજા મજાથી એસીમાં ફરવાનું, ગાડીઓમાં ને એસીમાં ઊંઘવાનું કોઈ જફા નહીં. વસ્તી નકરી પાછળ દોડન, સેલ્ફીઓ પાડન, ભુવાજી તમારી વાત ના થાય, સિંહ તો સિંહ કહેવાય, બકરી ના કહેવાય. આ બધી આટલી બધી મજા મેળવીને હું કરવા હું તમારી જોડે ઉભો છું. તો માત્ર મેં એક એવો નિર્ણય કર્યો કે મારા પરિવારના 2 સભ્યો ગુમાયા, અને યશુદાનભાઈ ગઢવી જે દિવસ જોડાયા ને એ દિવસ મને થયું કે આનું ભગવાનનો માણસને સાચો વ્યક્તિ જોડાયો તો હવે આપણે વાર ના કરાય, હવે જોડાઈ જવા. લોકોની સેવા કરે, લોકોની સેવા કરવા માટે માધ્યમ જુઓ, પણ માધ્યમ કયું જુઓ? ભાજપ ને કોંગ્રેસ વર્ષોથી આનું આ ચાલે. ભાજપ વાળા નિરાશ હોય તો કોંગ્રેસમાં જાય, અને કોંગ્રેસ વાળા થાચી જાય હોય તો પાછા ભાજપમાં આવે. પણ મૂળ ચોય ઠેકવાનું પડે નહીં, જેમ કે અમને મૂળ એટલા ઊંડા થઈ ગયા છે. હવે એક વસ્તુ છે કે આમ આદમી પાર્ટીમાં એક જવાબદારી કોઈ વ્યક્તિ હૂંપી દીધી હોય તો જેટલા નવા આવે ને એટલા એને નીચે જ રહે. આવું બધું પરિસ્થિતિ ચાલતી હોય કે નહીં ચાલતી? એક્ઝામ્પલ તરીકે આપણે ગોમડા દાખલો છે કે ભુવાજી છોકરો હોય, ભુવાજી બને બીજા ચાંચોસા હોય, પરંતુ આ પરિસ્થિતિ વર્ષોથી ચાલી આવે છે. નકરી તાનાશાહી, દાદાગીરી, જુઠ્ઠું બોલવું, કોમ ના થયા ગણાવવાનું. હવે આખું આ 50 ગોમડામાંથી એકાદું ગોમડું સારું હોય તો જ આ લોકો મીટિંગ રાખે, અને એ જ ન્યૂઝ ને મીડિયા બતાવે કે જો અમે ગામનો કેવો વિકાસ કર્યો. બુજારો હોય બધા બાવળિયા છે એ બતાવે ને ભાઈ હવે બદલાવ લાવવાની જરૂર છે. જો તમે શરૂઆત કરશો તો શરૂઆત થાય એમ છે, બાકી આ લોકો તો વર્ષોથી રાજ કરે જ છે. પછી હજુ અમારું આટલું બોલેલું છે, તમારો પોતાનો નિર્ણય એ જ તમારો રહેવાનો છે. મારા કહેવાથી કે યશુદાનભાઈના કહેવાથી અમે લોકો તો તમને કહેશું, સાચી વાતો કરી, સાચા મુદ્દા કીધા. તમને અમે 7 સહકાર આપશો તો અમે કાર્યો પણ કરવાના છે. અમારા હાથ પેઢીમાં જે હસમુખભાઈ વાત કરી કે હાથ પેઢીમાં કોઈ રાજકારણમાં નહીં, ઉપરથી બધો જોડાઈને ગયો તાણ. અમારે તો કુદરતી ઘેરે થોડો પ્રોગ્રામ હતો, સત્યનારાયણ કથા હતી, કુટુંબ મારા ભેગા થયેલા. કદે ભાઈ આ તારે ગાવાનું ચાલુ હતું ને નવું લઠું ચોથું રાજકારણનું ગરબડ આવે ભાઈ,
चिंता थाय दरेक ने डर होय। मित्रों एक बीजी वस्तु हूँ साथी ठोकीन तमने कहूँ छूं के अत्यारे भाजप चालू सरकार में छे अने आ जे अमारा बधा वरिष्ठ नेताओ साथी ठोकीन भाजप हमु बोले छे कोना बाप नी ताकत नहीं आजनी तारीख में 17000 साथ आपे कोई तमने लागे छे ते चालू सरकार सामे कोई बोले आवी रीते भूखा काढी नाखे लोको આ બહુ મોટા નિર્ણયો છે ઈશુદાનભાઈને શિવકુમારજીને સાગરભાઈને કે મને હમણાં અમારું ભવિષ્ય અમને ખબર જ નથી તો હારા હારાને કોઈ નોકતા હોય તો અમે તો પણ મને એક વસ્તુનો પૂરેપૂરો વિશ્વાસ છે કે લોકો કંટાળે છે લોકોની આશા અમારા ઉપર છે ને એટલે કોઈ નહીં તો દ્વારકાવાળો ભગવતી અમારો સાથ આપશે કે આ લોકોનો 2022 ચોક્કસથી જ્યારે જ્યારે પાપનો ઘડો સરકાય છે ને ત્યારે ત્યારે કૂકને બીડું ઝડપવું જ પડે છે કમાન પકડવી જ પડે છે એના પર છૂટકો જ નથી અને અમારું એક જ ઉસૂલ છે કે અમને અર્જુનના જે માછલીની વખત દેખાય છે એક જ નિશાન છે જ્યાં સુધી 2022 સુધી આ લોકોને નહીં ઉખાડી ફેંકે ને ત્યાં સુધી જીવ જાય તો કુરબાની આપી દેવી છે બાકી એ લોકો નહીં રહેવા દેવા આ નક્કી કરીને જ ઘેરથી નીકળે છે એક લટકા દેશભક્ત થઈને બહુ બધું બોલ્યો બાપા ગીતો વાપરજો પણ જે કરવાનું એ કરજો ગીતો તો કાયમ વાપરજો ગીતો તો સર ને યુટ્યુબ પર છે અને તો એવું હશે હારો મેર આવશે ઉઘરોડો કરજો પહોંચો પહોંચો પ્રોગ્રામ કરી દેવું આપણે કોમ સમજ ગીતો વાપરજો પણ એ હંગા ધંગા ના મન તો હારું હવે નહીં ઉતર્યું લે પણ કેવું છે તમે એક લડકારી મળે કે મારો વનરાજસિંહ જો વનરાજસિંહ 2 દિવસથી હવે ગોમ એમના માટે એકવાર તાળીઓ પાડો હા ઈશુદાનભાઈ એમના તો અમારા અંગા 24 કલાક યાત્રામાં છે એમના મમ્મી ખાસ બીમાર છે બીમાર છે તે છતાંય એ વ્યક્તિએ એવું કીધું કે ઈશુદાનભાઈ ભલે મહિનામાં મમ્મીનું ધ્યાન રાખવા માટે અને દવાખાના આટા ફેરા અને એ રીતની નાજુક પરિસ્થિતિ છે પણ એ વ્યક્તિ 15 દિવસ અમને આપે છે 15 દિવસ ઘરે રહે છે એટલે બહુ મોટી વાત કહેવાય કે આવી પરિસ્થિતિમાં પણ આવી છે હા અમે 3 દિવસ જ ઘરે રહ્યા છે વધા નથી રહે પરંતુ તમને ગીત સંભળાવું હા પણ 2 વર્ષથી પ્રોગ્રામ છે નહીં અને નવરો ધાક જેવો છું અને અમારા બેટા થવા દેતા છે નહીં તો વધુ નહીં પણ આપણે 50-50 રૂપિયા ઉઘરાવો તો કોક જે કોણ પડે ઉઘરાવશો હા બેટા એ કાઢું શકે તારા હલવા ચાલ ભાઈ ને કોઈ તો કોઈ નહીં પણ હવે ગીત સાંભળજો માતા બહેનો તમને બી મજા આવશે હો વોટ આલ્યા પછી હાથ ના કર્યા ભાજપ મને સૂજતા નથી કોઈ રસ્તાઓ હવે થાય છે મને બહુ પસ્તાવો હવે થાય છે મને બહુ પસ્તાવો મેલ્યો નાતે ઘરનો કે ઘાટનો અવધો પડ્યો તમને કઈ વાતનો એટલે વરમોર ગામ માટે આપણે ફરમાઈ જઈએ પણ જો તમને તમારા ગામ ઉપર ગર્વ હોય કે ના અમે વરમોરના હસેન ભાઈ અમારા ગામની વાત ના થાય તો બધાય બૂમ પાડજો પાછળ કાકા તમે પાડજો બીડી બાપ્યો બૂમ પાડજો બીડી બાપ બળ રાખ્યું છે
એટલે આખા વર્ગો વરમોર ગામ માટે જેને ગામ માટે ગર્વ હોય એ વકાયા કરજો. હા ગુરણિત નહીં એમાં જોડે તમે આ તો બૂમ પાડજો. મતદાન કરવાનું થાય ત્યારે આવજો. ખૂબ ખૂબ આભાર. જે રીતે